मारु नाम नारायण जोशी मारु रहेवान दीव में छे अने मैं गुजरात समाचार तथा बीजा माध्यम थी प्रवीण भाई सुराणा डेफ सेंटर क्योर में वाचु मने छेल्ला 3-4 महीना थी तमरानी तकलीफ थी तो ये तमरारी तकलीफ भेजा अमरा ते डॉक्टर से ईएनटी एने बतावेलू बे त्रण वखत बतावेलू जुदी जुदी जातनी दवा आपेली परंतु कहीं फेर नतो पड्यो ए पछी कहीं विटामिन्स आपी दी एनाथी पण फेर न पड्यो पछी आजे आपणे समाचार गुजरात समाचारमां एडवर्टाइज जोई एनाथी हूँ अहीं आपणे अमदावाद खाते आव्यो ડૉક્ટરની મુલાકાત કરી અને એમને કહ્યું કે જે આ તમરાની બીમારી છે એ અમે તમને કાયમ માટે ગાયબ કરી દઈશું અને અમે આપણે ટ્રીટમેન્ટ શરૂ કરી તો આજે સવારના ટીપા નાખવામાં આવ્યા એક કામમાં 1 કલાક સુધી બીજી બાજુ બીજા કામમાં 1 કલાક સુધી ત્યારે એટલે સારો અનુભવ થતો હતો એમ લાગતું હતું કે આપણે કાન એ સાફ થઈ ગયા છે અને પછી 1 કલાક પછી આવ્યો ત્યારે અહીંના ડૉક્ટર સાહેબે ફરીથી મને 2-3 વસ્તુઓ સમજાવેલી કે આચરણમાં લેવાની અને એ ઉપરાંત જે દવા આપી છે હોમિયોપેથી એ દવા હવે હું નિયમિત લઈશ અને મને લાગે છે કે આનાથી મને સારું થઈ જશે મુખ્ય વાત તો શ્રદ્ધાની છે એમ કે આપણને એમ થવું જોઈએ કે આ સારું થઈ જશે એ જે હેતુથી આવ્યા છે એ હેતુથી અને મને લાગે છે ચોક્કસ મને સારું થઈ જશે જે મારો સંદેશો એ છે કે જો કાનની કોઈ પણ બીમારી હોય તો બીજી બધી ટ્રીટમેન્ટ બીજી બધી જગ્યાએ જવા કરતાં અહીંયા અમદાવાદમાં સુરાના ડેફ ક્યોરમાં આવી જવાનું અને એનાથી મને લાગે છે કે તમને જે તકલીફ હશે એ તકલીફોનો કાયમ માટે એ નિકાલ થશે તો આ પ્રમાણે તમે મને પણ આનાથી સારું છે તો મને લાગે છે કે બીજા દર્દીઓને પણ ચોક્કસ એનો લાભ મળશે.